બે હજાર બાવીસ માં દુનિયાએ ઘણા દેશો વચ્ચેના સંબંધો સરકટ તરફ ધકેલી રહ્યો છે સવાલ એ છે કે શું વર્ષ બે હાજર બાવીસ ની જેમ નવું વર્ષ બે ત્રેવીસ પણ રહેશે ગત વર્ષે જ્યારે રશિયા યુક્રેન સામે યુદ્ધ થયું ત્યારે રાષ્ટ્રપતિ બોતેર કલાકમાં યુક્રેનને આત્મસમર્પણ કરવાનો દાવો કર્યો હતો પરંતુ અમેરિકન હથિયારો અને પશ્ચિમી દેશોની મદદ મળી રહી છે અને આ યુદ્ધ લંબાઈ રહ્યું છે કે ગયા વર્ષમાં રશિયા તરફથી ઘણી વખત પરમાણુ યુદ્ધની ધમકી આપવામાં આવી છે રશિયા અને યુક્રેન વચ્ચે દસ મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધમાં યુક્રેનના ઘણા વિસ્તારો બરબાદ થઈ ગયા છે હજારો નિર્દોષ લોકોના જીવ ગયા છે આ ઉપરાંત લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે આ યુદ્ધમાં બંને દેશોના સૈનિકોને નુકસાન થયું છે બીજી બાજુ રશિયા અને યુક્રેનની જેમ આ વર્ષે આર્મેનિયા અને અઝરબૈઝાનમાં પણ યુદ્ધનો ખતરો રહ્યો છે બંને દેશો વચ્ચેના સંબંધોની તુલના ભારત અને પાકિસ્તાનના સંબંધો સાથે કરવામાં આવે છે આર્મેનિયા અને અઝરબૈઝાન આઝાદી પછીથી એકબીજાના કટ્ટર દુશ્મનો છે નાગોરનો કારાબાકના પર કબજાને લઈ બંને દેશો વચ્ચે ઘણી વખત યુદ્ધ થઈ ચૂક્યું છે ત્યારબાદ ચીને ફરી એકવાર તાઇવાન પર પોતાની નજર ઉઠાવી છે ચીન તાઇવાનમાં જે વિસ્તરણવાદી નીતિને અનુસરે છે તે ખતરનાક દેખાઈ રહ્યું છે શક્તિ નામે ચીને તરફ પ્રયાસ કર્યો છે જો ચીન તાઇવાનમાં વારંવાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતું રહેશે તો બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે ચીને હંમેશા તાઇવાનને પોતાનો મહત્વપૂર્ણ હિસ્સો માને છે બીજી તરફ તાઇવાનનું કહેવું છે કે તે એક સ્વતંત્ર દેશ છે આ જ કારણ છે કે લાંબા સમયથી બંને દેશો વચ્ચે ટકરાવની સ્થિતિ છે ઈરાન એક એવો દેશ છે જે ઇઝરાયલને નષ્ટ કરવા માંગે છે અને અને ઈરાન ઈરાન તેના તેના માટે સૌથી મોટો ખતરો છે છે બીજી તરફ અમેરિકાના સમર્થક દુશ્મન તરીકે જુએ બંને દેશો વચ્ચેના સંબંધો બે હજાર વીસ માં સૌથી ખરાબ રહ્યા હતા જ્યારે ઈરાનના નેતાઓએ તેના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોસેન પકરીઝાદે ના મૃત્યુ માટે ઇઝરાયલ દોષી ઠેરવ્યું હતું જેમને તહેરાનની બહાર હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ પાકિસ્તાનમાં આ સમયે સ્થિતિ ખરાબ છે તહરીકે તાલિબાનના આતંકવાદીઓએ પાકિસ્તાન સરકાર સામે યુદ્ધ છેડ્યું છે તેણે તેના સાથીઓને કહ્યું છે કે તેઓ જ્યાં પણ પણ હોય ત્યાંથી પાકિસ્તાન પર હુમલો કરે દરમિયાન હવે પાકિસ્તાને તાલિબાન સામે યુદ્ધની જાહેરાત કરી છે તેણે કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં પણ ઘુસીને પણ ટીટીપી પર હુમલો કરવા તૈયાર છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે નવ ડિસેમ્બર બે હજાર રોજ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સેના અને ભારતીય સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી આ પહેલા પણ પંદર જૂન બે હજાર વીસના રોજ લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચે થયેલી અથડામણમાં વીસ ભારતીય સૈનિકો શહીદ થયા હતા જ્યારે આડત્રીસ ચીની સૈનિકો માર્યા ગયા હતા ડિસેમ્બરમાં થયેલી અથડામણ બાદ સરહદ પર ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી